संधिवा जेवा रोगोथी पीड़ाता दर्दीओ माटे उत्तम प्रकारनी सारवार अने सचोट निदान पूरु पाड़वा तेमज रोग प्रतिकारक संबंधित रोगों अने परिस्थितिओनू दर्दीओने श्रेष्ठ निदान मळी रहे तेवा हेतुसर राजकोटना आंगणे गार्गी रूमेटोलॉजी अने इम्युनोलॉजी क्लिनिकनू डॉक्टर प्रशांत दुधागरा द्वारा ओपेरा ड्रीम बिल्डिंग बालाजी होल पासे 150 फीट रिंग रोड खाते दबदबाभेर शुभारंभ करवामां आव्यो छे। डॉक्टर प्रशांत दुधागरा डीएम रूमेटोलॉजिस्ट एंड क्लिनिकल इम्युनोलॉजिस्ट छे। राजकोटमां छेल्ला घणा समयथी तेओ प्रेक्टिस करी रह्या छे। हजारो दर्दीओने सचोट निदान पूरु पाड़ी असाध्य रोगोमांथी मुक्त कर्या छे। गार्गी क्लिनिक पर दर्दीओने संधिवा एंक्लोजिंग स्पोंडिलिटिस सोरियासिस अने सोरियाटिक संधिवा आईबीडी संबंधित संधिवा सहित 30 थी वधु प्रकारना रोगों संबंधितनी श्रेष्ठ सारवार मरी रहेशे। गार्गी क्लिनिकना उद्घाटन समारोहमां स्वामीनारायण संप्रदायना संतो महंतो सहित शहेरना श्रेष्ठ तबीबो उपस्थित रह्या हता। गार्गी रूमेटोलॉजी अने इम्युनोलॉजी क्लिनिक विशेनी विस्तृत माहिती डॉक्टर प्रशांत दुधागराए पूरी पाड़ी हती। नमस्कार, हूँ छु डॉक्टर प्रशांत दुधागरा, MD-DM रूमेटोलॉजिस्ट। मैं मारो स्टडी MBBS नो अमदावादनी प्रख्यात बीजे मेडिकल कॉलेज में कर्यो, पछी MD मेडिसिन नो स्टडी पण अमदावाद में बीजे मेडिकल में कर्यो, अने त्यार पछी DM रूमेटोलॉजी अने क्लिनिकल इम्युनोलॉजी नो अभ्यास कोलकाता नी प्रख्यात भारत नी प्रख्यात प्रेसिडेंसी जनरल हॉस्पिटल एटले के IPGMR में करी अने हवे हूँ राजकोट में स्थायी थयो छु। 1.5 वर्ष सुधी मैं स्टर्लिंग हॉस्पिटल में एज अ फूल टाइम कंसल्टंट रूमेटोलॉजिस्ट तरीके सेवाओं आपी है, अने हवे मैं मारो आ पोतानु क्लिनिक गार्गी रूमेटोलॉजी एंड इम्युनोलॉजी क्लिनिक नो आ एक शुभारंभ आ दिवसे करवामां आव्यो छे। गार्गी रूमेटोलॉजी क्लिनिक नो मूळ हेतु छे जे रूमेटोलॉजी ना दर्दीओ छे આજે સમાજની અંદર આ રોગોનું પ્રમાણ આમ જોઈએ તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અને કેન્સર આ બે પછી ત્રીજા નંબરની સૌથી કોમન બીમારી હોય તો એ રૂમેટોલોજિકલ બીમારીઓ છે, જેના વિશે ઘણી બધી વાયકાઓ પણ જોવા મળે છે અને જાત જાતની ટ્રીટમેન્ટ્સ લોકો લેતા હોય છે અને ઘણી વખત એની અંદર લોકોને એક પૂરું રિઝલ્ટ પણ મળતું હોતું નથી, એટલે લોકોમાં આ બીમારીઓ વિશે એક જાગૃતતા પેદા થાય। આ બીમારીઓની ટ્રીટમેન્ટ પહેલાં નહોતી પણ હવે ન્યૂ જનરેશન મેડિકેશન્સ ન્યૂ જનરેશન ટ્રીટમેન્ટ નવી નવી ટ્રીટમેન્ટ શોધાઈ રહી છે, તો લેટેસ્ટમાં લેટેસ્ટ મેડિકેશન્સ અને ન્યૂઅર જનરેશન ટ્રીટમેન્ટ લોકો સુધી પહોંચી શકે એ આપણા આ ક્લિનિકનો મુખ્ય હેતુ છે। આ ક્લિનિકની અંદર સાથે સાથે મેડિકેશન્સ પણ લોકોને ઉપલબ્ધ થઈ શકે અને આ બીમારીઓ વિશેનું પ્રોપર લોકોને નોલેજ મળે એના માટે આપણે એક એજ્યુકેશનલ રૂમ પણ રાખ્યો છે કે જેમાં લોકો બીમારીઓ વિશે અવેર થાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ અવેરનેસ, બાકી ધીમે ધીમે રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવાથી લોકોને આમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે। ગાર્ગી રૂમેટોલોજી ક્લિનિકમાં ઇનહાઉસ લેબોરેટરી પણ અવેલેબલ છે, સાથે બાયોલોજિકલ્સ જેવા સ્પેશિયલ જાતના ઇન્જેક્શન્સ હોય છે એ પણ આપણે ઇનહાઉસ ફાર્મસીમાં ઉપલબ્ધ છે, અને એ જ સાથે એની બધી મેડિકેશન્સ અને દર્દીઓ માટે એક રેસ્ટ રૂમ અને ખાસ ઓપીડી ચેમ્બર આ બધું અવેલેબલ છે। સચોટ નિદાન માટે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એક છે ક્લિનિકલ હિસ્ટ્રી ટેકિંગ, એટલે સાચું જોઈએ તો દર્દીઓની હિસ્ટ્રી ઉપરથી આપણે એક પૂર્વ ભૂમિકા બંધાય છે કે કયા પ્રકારના રિપોર્ટ્સ કરાવવા જોઈએ। એક સાથે બધા રિપોર્ટ્સ જે અત્યારે પ્રચલિત છે કે લેબોરેટરીમાં જઈને ફૂલ બોડી ચેકઅપ કરાવી નાખવું, તો એ વસ્તુ કરતાં દર્દીઓની પાસે હિસ્ટ્રી સાંભળી એમના લક્ષણો શું છે એ જોઈ સાંભળી અને પછી કયા પ્રકારના ટાર્ગેટેડ રિપોર્ટ્સ કરાવવા અને રિપોર્ટ્સની પ્રમાણે જે મેડિકેશન્સ થાય એને કહેવાય ક્લાસિકલ રૂમેટોલોજી અથવા ક્લાસિકલ મેડિસિન, ક્લિનિકલ મેડિસિન। મારો ઓપીડીનો સમય સોમવારથી શુક્રવાર અહીંયા સવારે 10 વાગ્યાથી 9 વાગ્યા સુધી, બપોરે 1-2 નો બ્રેક, શનિવારે અને રવિવારે ક્લિનિક બંધ રહે છે। દર્શક મિત્રો માટે ખાસ એ જણાવવાનું કે રૂમેટોલોજી બીમારી એવી છે કે જેની અંદર એક શરૂઆતની જો સ્ટેજ હોય છે એ સ્ટેજની અંદર જો આપણે રેગ્યુલર ટ્રીટમેન્ટ લઈએ તો સાંધાઓમાં થતો ડેમેજ એ અટકાવી શકાય છે। આજે અમારી પાસે છેલ્લા 1.5 વર્ષનો અનુભવ કહું તો ઘણા બધા એવા દર્દીઓ આવે છે કે જેના સાંધાઓ પૂરેપૂરા વાંકા વળી ગયા હોય છે અને એ દર્દીઓ એક એવી અપેક્ષા સાથે આવતા હોય છે કે અમારા સાંધા નોર્મલ થઈ જાય, તો રૂમેટોલોજીની અંદર જ્યારે અર્લી સ્ટેજમાં દર્દીનું ડાયગ્નોસિસ થાય નિદાન થાય તો એવી દવાઓ ઉપલબ્ધ છે કે આ સાંધામાં ડેમેજ થાય જ નહીં, પણ એક વખત ડેમેજ થઈ જાય પછી એના માટે રિપ્લેસમેન્ટ એક જ ઓપ્શન છે। માટે વહેલા તે પહેલાના ધોરણે જ્યારે પણ સાંધામાં પ્રોબ્લેમ થાય ત્યારે ગમે તે ભટકવાને બદલે કોઈ પણ રીતે એક વખત રૂમેટોલોજીસ્ટ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ।